प्रधानमंत्री नरेन्द्र मोदी गुजरात त्रण दिवस प्रवासे आया है। त्यारे आज जामनगर खाते वडाप्रधान श्री नरेन्द्र मोदी जामनगर एरफोर्स स्टेशन खाते आगमन तथा भव्य स्वागत करायू हतु। जामनगर लोग में आवकारवा भव्य उत्साह लोग में जोवा मळी रह्यो छे। आज भारत प्रधानमंत्री नरेन्द्र मोदी जामनगर खाते आववाना होय सवारथी जामनगरवासी उत्साही बनी गया हता, खूबज उत्साही बनी गया हता। जामनगर एरफोर्स खाते तेमना भव्य स्वागत माटे आश्रे 300 कलाकार खड़े पगे जोवा मळ्या हता। विविध स्कूलनी दीकरीओ पण परंपरागत पोशाक साथे तेमना स्वागत माटे अने गुजरातना गरबा साथे सज्जताथी जोवा मळी हती। प्रधानमंत्री नरेन्द्र मोदी ने तमाम लोगों में भारे उत्साह आवकारवा माटे जोवा मळी रह्यो हतो। जामनगर में देशना वडाप्रधान नरेन्द्र मोदी ग्लोबल सेंटरनु भूमिपूजन करवा आव्या छे, त्यारे तेमना स्वागत माटे 300 जेटला कलाकारों 6 दिवसनी भारे मेहनत कश करी छे अने तेमनु भव्य स्वागत करवा सज्ज बन्या हता। जामनगर में एरफोर्स गेट थी महाकाळी सर्कल सुधी स्वागत माटेना स्टॉल उभा करवामां आव्या छे, जेमां गरबा थी माडीने पंजाबी नृत्य पण करवामां आवी रह्युं छे, जेमां बाळाओ सज्ज थईने जोवा मळी रह्या छे। जामनगर ने विविध शाला कॉलेज विद्यार्थियों तेमज विविध संस्थाना लोको पण प्रधानमंत्री नरेन्द्र मोदी स्वागत करवा भारे उत्साह गुजराती में जोवा मळी रह्यो छे, त्यारे जामनगर में तेमनु भव्य स्वागत करवामां आवी रह्यु छे। મારું નામ માધવી ભુજળ છે અને હું અને અમારું આખું ગ્રુપ શ્રી જીએજી કોમર્સ અને ડીડી નાગડા બીબીએ કોલેજના એનસીસી કેડેટ્સ છે અને અમારી કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર સ્નેહલ કોટક પલાન મેમ અને એનસીસી ઓફિસર ડોક્ટર પ્રભાંશુ અવસ્થી સરે અમને આજે વડાપ્રધાન મોદી આવવાના છે ત્યારે તેમની સમક્ષ એક ડાન્સ પ્રસ્તુત કરવાની તક આપી છે અને અમને આ ડાન્સ જે શીખવાડ્યો છે મેમનું નામ છે દર્શના પંડ્યા અને સર છે રાજેશ પંડ્યા અને આજે આ નરેન્દ્ર મોદી સમક્ષ અમને આ ડાન્સ પ્રસ્તુત કરીને ખૂબ જ ખુશી થઈ રહી છે। હું રીધિ ગઢવી, અમે સેપન સેલ અને રજવાડી ગ્રુપમાંથી આવી રહ્યા છીએ। આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈ જ્યારે જામનગરમાં આવે છે તો તેમના સ્વાગત માટે અમે અમારી લોક સંસ્કૃતિને રજૂ કરી છીએ અને ગરબા સ્વરૂપે તેમનું સ્વાગત કરી છીએ, જેના માટે અમે લોકો ખૂબ જ ઉત્સાહી છીએ અને તેમનું સ્વાગત ખૂબ જ જુનૂનપૂર્વક અને ખૂબ જ ઉત્સાહપૂર્વક કરશું। ખાસ કરીને શું તૈયારીઓ કરવામાં આવી છે તમારા? તૈયારીઓ અમે આપણા જે વડાપ્રધાન આવે છે એમના સ્વાગત માટે અમારી કલા દ્વારા તેમને આમ તેમનું સ્વાગત કરશું અને એના માટે અમે લોકોએ બધા એક સંસ્કૃતિ આપણી જે છે એને અપનાવી છે અને બધા લોકો આપણા ગરબા છે જે આપણો આમ આપણો રાસ છે એને દર્શાવશું। કેટલા કલાકાર છે, કેટલી મહેનત કરી છે? અમે લોકો અત્યારે અહીંયા તો 10 ગ્રુપ છે અને અમે લોકોએ સતત ઘણા દિવસથી આમ મહેનત કરી છે અને એના માટે અમે લોકો ખુદ ઉત્સાહી પણ। जामनगर खाते प्रधानमंत्री नरेन्द्र मोदी एरफोर्स स्टेशन खाते आगमन थता भव्य स्वागत करायो, जेमां जामनगर राजवी साथे तेमणे करी छे मुलाकात। WHO ना ग्लोबल सेंटर फॉर ट्रेडिशनल मेडिसिन केन्द्रना शिलान्यास प्रसंगे प्रधानमंत्री नरेन्द्र मोदी जामनगर एरपोर्ट स्टेशन खाते आवी पहोंच्या हता, ज्यां मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल गुजरातना तेमज अन्य सहित महानुभावो पण तेमनुं उष्माभेर स्वागत कर्युं हतुं। PM નો કાફલો એરફોર્સ સ્ટેશનેથી નીકળી દિગ્ગજામ સર્કલ થઈ જામનગરના રાજવી શેત્રુશલ્યજી જામ સાહેબના ત્યાં પાયલોટ બંગલે પહોંચ્યો હતો, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશરે 25 મિનિટથી વધુ સમય વિતાવ્યો હતો અને તેઓની સાથે વાતચીત કરી હતી। તેમના ખબર અંતર પણ પૂછ્યા હતા। આ ક્ષણને પાયલોટ બંગલાથી આસપાસના રહેવાસીઓ પણ આ ક્ષણોને માણી હતી અને તેઓ ભારતના પ્રધાનમંત્રીને જોઈને ખૂબ જ ઉત્સાહી થઈ ગયા હતા અને આનંદ પણ અનુભવી રહ્યા હતા। મોદી મોદીના નારા પણ લગાવી રહ્યા હતા, જોયોનો ગર્વ પણ અનુભવ્યો હતો, તેમને જોયા તેનો ગર્વ પણ તેમને જોવા મળ્યો હતો। આ મોદી મોદીના નારા લગાવી રહ્યા છે। આશરે 25 મિનિટ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસ ખાતે જવા રવાના થયા હતા, લોકોનું અભિવાદન તેમણે ઝીલ્યું હતું। આમ ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। બાબા સાહેબ ને પ્રણામ કરી લીધું હાલ કેવી હાલ તો બાબા સાહેબ
વર્ષોથી અહીં રાજનગરમાં જ રહીએ છીએ અને આજે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આપણા જામનગરના રાજા શ્રી જામશત્રુ સલિયાજીને મળવા આવ્યા હતા. અહીં 25 મિનિટ રોકાણા હતા અને અહીં અમારા ઘરની પાછળ જ એ રોકાણા હતા, જે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. અમે એમને બહુ નજીકથી નિહાળ્યા અને અમે એમનું અભિવાદન પણ કર્યું અને એમણે અમારું અભિવાદન સ્વીકાર્યું પણ ખરા. અને આ એક જે લાવો છે, જે અત્યારે વિશ્વ લેવલના આવડા મોટા નેતા છે નરેન્દ્ર મોદી, એને આટલા નજીકથી નિહાળવાનો જે લાહો મળ્યો એ અમારા માટે એક ખૂબ જ ગર્વની વાત છે. અને આ વાત જે છે શાયદ આખી જિંદગી પણ અમે ન ભૂલી શકીએ એવી એક મેમરી હતી. જી આવવાના હતા એટલે ઘણા બધા દિવસથી તૈયારીઓ ચાલુ હતી, બધા પોલીસ અહીંયા એકદમ ગોઠવાઈ ગયા હતા અને બધી તૈયારીઓ ચાલુ હતી. એટલે અહીંયા બાપુનો જે આપણો જાઈમ સાહેબ બાપુનો જે બંગલો છે ત્યાં એકદમ બધું સાફ ક્લિનિંગ થવા માંડ્યું હતું અને ત્યાં એકદમ બધી હાઈ એલર્ટ જારી કરી દીધો હતો. એટલે અમે કેટલા બધા દિવસથી આ માર્ગ કરીએ છીએ, અમને જેવી ખબર પડી કે મોદીજી આવવાના છે એટલે અમે તો હરખભેર પહોંચી ગયા હતા જ્યાંથી અમને વિડીયો શૂટ કરી શક્યો. અમને આખી કાર ક્લિયરલી તો ન દેખાણી પણ અમે મોદીજીને જોયા થોડાક કારમાંથી એટલે અમને દેખાણા. અને અમે બહુ લકી છીએ કે અમને મોદીજી દેખાણા, કારણ કે એ આપણા દેશ માટે બહુ સારું કરે છે અને અમે એને જોઈ શક્યા તો અમારું એ એક લક છે અમારો અને અમે બહુ ખુશ છીએ. થોડોક વિડીયો પણ અમે લીધા છે.